સુરત હવે ખરેખર લોહી તરસ્યું બની રહ્યું છે અને તેમાં પણ અસામાન્ય તત્વો બેફામ બની આમ જનતાને હેરાન પરેશાન કરે છે. ત્યારે ગોડાદરામાં માથાભારી અને દારૂનો ધંધો કરનારા બુટલગરે એક યુવાનને જૂના ઝઘડાની અદાલતમાં રેંસી નાખ્યોનો બનાવ બનતા જ ગોડાદરા પોલીસ દોડતી થવા પામી છે. સુરતમાં પોલીસનો અસામાજિક તત્વો પર કોઈ જ પકડ રહી નથી ત્યારે સુરતમાં એક પછી એક એમ બે હત્યાની ઘટના સામે આવી છે. ખટોદરામાં અંદરોઅંદરના ઝઘડામાં હત્યાની ઘટના વચ્ચે ગોડાદરામાં પણ રાત્રિના સમયે ગરબા જોઈ ઘરે જતા યુવાનની ઘાતકી હત્યા કરાઈ છે. ગોડાદરા નહેર પાસે રોહિત રાજપૂત નામના યુવાનની હત્યા કરાઈ હતી. તો મૃતક રોહિતના ભાઈ રાહુલે જણાવ્યું હતું કે તેઓનો 6 મહિના અગાઉ ગોડાદરા નહેર પાસે દારૂનો ધંધો કરતા લાલા સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવતમાં લાલાએ તેના સાગરીતો રાજા, સની, ચેતન અને અન્ય બે ઇસમો સાથે મળી રાત્રિના સમયે રોહિત રાજપૂતને આંતરી તેના પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. સર, મેરા નામ રાહુલ ઉમેશસિંહ હે ઓર મેં સચિન મેં રહેતા હું. મેરા ભાઈ પહેલે હમ લોગ યહીં પે રહેતે થે ગોડાદરા આસપાસ મંદિર કે પાસ. તો રોહિત કલ રાત કો ગરબા દેખ કે આ રહા થા 2:30 બજે. તો કુછ ઝઘડા હુઆ, બાતા બાતી હુઈ, ઉસકે બાદ ઉન લોગને ચાકુ તલવાર સે ઉન પે હમલા કિયા ઓર ઉસકો જાન સે માર દિયા. અભી તક વહાં પે સીસીટીવી કેમરા લગી હે. પંકજ ટકલા, લાલા, સની ઓર લંબે વાલ વાલા ચેતન ફાડુ ઓર લાલા કે 2 ભગને, ઉન લોગ કે ઉપર કોઈ કાર્યવાહી નહીં હુઈ. ગોડાદરા મેં હમ લોગ પોલીસ સ્ટેશન કે પાસ ખડે હે. મારને વાલે ક્યા કરતે ઓર ક્યા વજહ માનને કા? દારૂ, 2 નંબર કા દારૂ કા ધંધા હે ઉનકા ગોડાદરા નહેર કે પાસ. ઓર યે ઇનકા કામ હે, ઇધર કા દારૂ ઇધર કરના હે, સબ કામ હે. લેકિન ઉસકે વજહ સે ઇનકા કોઈ કુછ નહીં કર પા રહે હે યહાં પે. ભાઈ કો માનને કા કારણ ક્યા થા જાન? સર, એ તો મુજે કન્ફર્મ નહીં માલુમ હે, લેકિન વો પહેલે યહીં પે હમ લોગ રહેતે થે તો બહોત પહેલે ઝઘડા હુઆ થા. તો ઉસકે વજહ સે ઉન લોગોને દુશ્મની નિકાલા. સર, આપકા ભાઈ કહાં સે કા જા રહા થા? વો કા હે? સર, વો બુલેટ ગાડી હે ઉસકે પાસ. વો બુલેટ ગાડી સે વો આ રહા થા તો ગડ્ઢા હે વહાં પે, વહાં પે ઉસકી ગાડી સ્લિપ ખા ગઈ. તો વહીં પે ઉન લોગોને ચાકુ સે ઓર સિર પે વાર કિયા. વડોદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રિનો લગભગ 2:30 વાગ્યાનો એક બનાવ છે. આ કામના જે ફરિયાદી છે અંકુશ ગોપાલભાઈ ભોઈ, એના મિત્ર રોહિત રાજપૂત સાથે અને બીજા એના 4 મિત્રો, આ 6 જણા ત્યાં ગાડી એમના સાંજીનગર સોસાયટીની પાસે જે કેનાલ જેવું છે ત્યાં ખાડી પાસે બેઠેલા. એ દરમિયાન દૂરથી આના અગાઉના મિત્ર લાલુ અને બીજા એના 8-10 જેટલા મિત્રો એ પણ સાથે આવતા હતા દૂરથી, કંઈ ચપ્પા અને તલવાર અને ધારિયાની વાપદાસ વેપન્સ લઈને. અને એ દરમિયાન આ લોકોને ખબર પડી કે અમને મારશે, કેમ કે અગાઉ આ જે ફરિયાદી છે એ અને આ રોહિતને બંનેને આ બાબતે કંઈક ઝઘડો થયેલો જૂની અદાવતના કારણે. એ અદાવતને લીધે લઈ અને આ લોકો સામેથી એમને મારવા આવતા હતા એવું એમને ખબર પડી, એટલે આ 6 જણા પોતપોતાના મોપેડે લઈને ત્યાંથી ભાગવા લાગેલા. એવામાં રોહિતનું મોપેડ ત્યાં ગાડી સ્લીપ ખાઈ જતા એ પડી ગયેલો. એવામાં પેલા જે 8-10 આરોપીઓ છે એ બધા આવી ગયેલા અને રોહિતને ચપ્પુ તલવાર અને લોખંડના સળિયાવાને માર મારેલો. અને અને પછી અને એવામાં આ બીજા 2 બાઇકવાળા જે એના મિત્રો હતા તે આગળ ઊભા રહી ગયેલા અને એને ખબર પડી કે હવે આને બહુ વધુ માર્યો છે, એટલે એ લોકો પાછા દોડીને આવતા પહેલાં લોકો પાછા જતા રહેલા અને આ જે મરનાર છે એને રોહિતને લઈ અને સ્વીમેર હોસ્પિટલમાં લઈ ગયેલા અને સ્વીમેર હોસ્પિટલમાં દાખલ કરેલો, પરંતુ એની સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. આ બાબતે ગોડા પોલીસ સ્ટેશને IPC 302 રાઉટિંગ વીકનો ગુનો પણ રજીસ્ટર કર્યો છે. અને લગભગ 8-10 જેટલા આરોપીઓ છે, એમાંથી મિલિંદ નામના એક આરોપીને અટક પણ ડિટેન પણ કર્યો છે. અત્યારે બાકીના આરોપીની તપાસ ચાલુ છે, પકડવાની તજવીજ ચાલુ છે. હાલ તો ગોડાદરા પોલીસે રાત્રિના સમયે થયેલી હત્યાને લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.